પ્રકરણ બે બહુપદી આપણે હવે નવા મુદ્દા તરફ જઈએ છીએ. પૂર્ણાંકોની જેમ બહુપદી માટે જો કોઈ બહુપદી px ને શૂન્યેતર બહુપદી gx વડે ભાગવામાં આવે તો જો અહીંયા આપણે ભાગાકાર કરીએ છીએ 5 ભાગ્યા 2 2 2 4 નીચે વધી શેષ 1 આપણે કહે છે 2 વડે 5 ને ભાગીએ છીએ તો 5 એ ભાજ્ય સંખ્યા કહેવાય છે, 2 એ ભાજક સંખ્યા કહેવાય છે. અહીંયા આ જે બીજો બે જે છે એ ભાગફળ કહેવાય છે અને અહીંયા નીચે 1 વધ્યો એ શેષ કહેવાય છે. એ જ પ્રમાણે 7 ને 3 વડે ભાગી તો 3 2 6 તો અહીંયા શેષ 1 વધ્યો. તો આ જે છે એને આપણે શેષ કહીએ છીએ, જેને ભાગવામાં આવે છે એને ભાજ્ય કહેવામાં આવે છે અને આ જે છે એ ભાજક છે. તો એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે px ને કોઈ બહુપદી gx વડે ભાગીએ છીએ તો આપણે ભાગફળ 2x મળે છે અને આપણે સાદું આપતા છેવટનો જે ભાગ મળે છે એને આપણે શેષ કહેવાય છે. તો એ px જે છે એને આપણે ભાગીએ છીએ એટલે આ જે છે એને ભાજ્ય બહુપદી gx વડે આ px ને ભાગીએ છીએ એટલે gx આને ભાગે છે એટલે dx એ ભાજક બહુપદી, 2x એ આપણને ભાગફળ સ્વરૂપે મળે છે એટલે ભાગફળ બહુપદી અને અહીંયા શેષ સ્વરૂપે મળે છે rx એટલે શેષ બહુપદી. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રમાણે લખી શકાય, ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. એટલે કે કોઈ પણ પદ હોય, કોઈ પણ સંખ્યા હોય અથવા તો કોઈ પણ બહુપદીને આપણે ભાગીએ છીએ તો દરેક માટે આ સત્ય ખરે છે, ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. હવે સમજીએ, પૂર્ણાંકોની જેમ બહુપદી માટે જો કોઈ બહુપદી px ની શૂન્યેતર એટલે શૂન્ય ન હોય એવી બહુપદી gx વડે ભાગવામાં આવે તો px બરાબર gx ઇન્ટુ 2x વત્તા rx. અહીંયા આપણે px જે છે એ px ને હમણાં હાલ વાત કરી કે px જે છે એ આપણે કઈ બહુપદી રાખી છે, ભાજ્ય બહુપદી gx વડે આપણે ભાગીએ છીએ એટલે એ ભાજક બહુપદી. આપણને ઉપર જે મળે છે એ ભાગફળ, તો અહીંયા 2x એ ભાગફળ બહુપદી, છેવટનું જે મળે છે એને આપણે શું કહીએ છીએ, શેષ બહુપદી. તો ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ, તો અર્થાત ભાજ્ય બહુપદી બરાબર ભાજક બહુપદી ગુણ્યા ભાગફળ બહુપદી વત્તા શેષ બહુપદી. એ પ્રમાણે આપણે અહીંયા લખ્યું છે ભાજ્ય બહુપદી બરાબર ભાજક બહુપદી ગુણ્યા ભાગફળ બહુપદી વત્તા શેષ બહુપદી. તો જેમ આ સંખ્યામાં સત્ય કરે છે એ જ પ્રમાણે અહીંયા બહુપદીમાં પણ લખી શકાય છે. હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખીએ કે આપણે જ્યારે px ને gx વડે ભાગીએ છીએ ત્યારે આપણને જે શેષ મળે છે શેષ હંમેશા જે ભાજક છે, આ શેષ બહુપદી હંમેશા આ ભાજક બહુપદી છે એના કરતો ઘાત એનો ઓછો હોય અથવા તો શૂન્ય હોય. શેષમાં તો આપણને શૂન્ય મળે અથવા તો શૂન્ય ન મળે તો ભાજક બહુપદીનો જે ઘાત છે એના કરતો ઓછો હોય. તો શેષ બહુપદીની ઘાતથી ભાજક બહુપદીની ઘાત કરતો ઊંચી હોય અથવા તો શેષ બહુપદી શૂન્ય હોય છે. તો આપણે સમજી ગયા, આપણે આગળ ભાગાકાર કરવાના છે અને આ રીતે આપણે ભાગાકાર દર્શાવવાના છે. બહુપદીનો ભાગાકાર અગાઉનો જે સ્વાધ્યાય આવે છે એમાં આપણે કરવાનો છે. હવે શેષ ક્રમ, તો શેષ ક્રમે શું કહેવા માંગે છે, આપણે મૂલ્ય શોધ્યું છે કોઈ પણ બહુપદી. તો જો બહુપદી px ને 1 કે 1 કરતા વધુ હોય, px ની જે ઘાત છે 1 અથવા 1 કરતા વધુ હોય અને તેને કોઈ સુલેખ બહુપદી વડે ભાગવામાં આવે તો શેષ pa મળે છે. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા px કરી અને કોઈ બહુપદી આપી છે અને x ઓછા a વડે એને ભાગવું છે તો આપણે આ બહુપદીમાં x બરાબર શું કહી દેવાના, 1 યાદ રાખજો. કેવી રીતે x ઓછા a બરાબર 0 આપણે કરી દઈએ તો x બરાબર કેટલા આવે, 1. જો આપણે x વત્તા a આપી દઉં તો x બરાબર કેટલા મૂકીશું, માઇનસ. તો ટૂંકમાં x ઓછા a વડે ભાગીએ તો આપણને x બરાબર 1 કિંમત મૂકી દઈએ છીએ તો આપણને pa મળે છે. કોની કિંમત મળે છે, a ની કિંમત મળે છે, જે શું વાત છે.
જેને શેષ પ્રમેય કહેવામાં આવે છે દલીલો સ્વાધ્યાય 2.3 માં પ્રથમ દાખલો બહુપદી x ની 3 ઘાત વત્તા 3x નો વર્ગ વત્તા 3x વત્તા 1 ના નીચેના ભાજક વડે ભાગાકાર કરો અને શેષ શું વિદ્યાર્થી મિત્રો અહીંયા x ની 3 ઘાત વત્તા 3x નો વર્ગ વત્તા 3x વત્તા 1 એ ભાજ્ય બહુપદી છે અને આ ભાજ્ય બહુપદીને જુદા જુદા ભાજકો વડે આપણે ભાગી અને શેષ બહુપદી શોધવાની છે તો આપણને ખ્યાલ છે ભાગાકાર કરતા તમને આવડે છે એટલે આ તે ચિહ્ન કરી અને અહીંયા અંદર આપણે લખીએ છીએ ભાજ્ય બહુપદી x ની 3 ઘાત વત્તા 3x નો વર્ગ વત્તા 3x વત્તા 1 હવે અહીંયા શું લખીશું આપણે ભાજ્ય બહુપદી x વત્તા 1 આપણે સંખ્યામાં અહીંયા ભાજ્ય રાખતા અને પાર્શ્વ રાખતા ભાજ્ય હવે આપણે શું કરવું છે તો આ જે બહુપદી છે એને આ બહુપદી વડે ભાગવી છે તો સંખ્યામાં આપણે સીધે શું ખ્યાલ આવી ગયો તો કે કેટલાને ભાગવું પણ અહીંયા શું કરવાનું છે તો એના માટે આપણે અહીંયા રાખવાનું છે શું તો આપણે ફક્ત પ્રથમ પદ જુઓ અહીંયા x છે અહીંયા કેટલા છે x ની 3 ઘાત હવે આપણે વિચારવાનું બીજું પાછળ કશું નહીં હોય અહીંયા x ની 3 ઘાત છે અને x તો વિદ્યાર્થી મિત્રો અહીંયા x એક વખત છે અને અહીંયા x કેટલી વખત છે 3 વખત તો જો એક વખત તો આપેલો જ છે પણ ત્રણ વખત કરવા માટે આપણે શું કરવું પડે બે વાર એક્સ ને ગુણવું પડે બે વાર એક્સ ને ગુણવું એટલે શું થઈ જાય એક્સ નો વર્ગ એટલે ટૂંકમાં આ જે બહુપદી છે એને એક્સ ના વર્ગ વડે ગુણીએ તો આપણને શું મળે છે એક્સ ની 3 ઘાત ને ટૂંકમાં આ યાદ રાખીશું આપણે મળી ગયો કે એક્સ તો ટૂંકમાં આ
2x પ્રતિવા વત્તા યાદ રાખજો વત્તા 2x વડે ગુણ્યા છે તો વત્તા 2x વડે આને ગુણીએ છીએ તો આપણને મળે 2x ઓવર આપણે હાલ કર્યું કે મળ્યું આ 2x પ્રથમ પદને ગુણાય તો બીજા પદને ગુણ આખી આખી બહુપદીને ગુણાય તો વત્તા 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 2x ભાગ્યા 2 એટલે આપણને જે મળ્યું શું મળ્યું આ 2x ને આના વડે ગુણીએ છીએ તો આને 2x વડે ગુણીએ છીએ તો આપણને મળ્યો 2x નો વર્ગ વત્તા 2x આપણે કહે છે ભાગાકાર ગુણાકાર બતાવ્યું છે તો જો અહીંયા 2x ઓવર 2x ઓવર ઉડી ગયા ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા જે પ્રથમ પદ છે એ ના એક સેટ છે સજાતીય પદ ઓળખ કરતા આવવાનું છે એટલે કે એની સુધી જે ઉડી ગયા એવું આપણે કહેવાનું છે હવે અહીંયા 3 માંથી 2x છે 3x ની 2x છે એટલે વધ્યા x મોટા કે નિશાન કરતો હવે આપણે ઉપરથી શું કરશે વત્તા 1 હવે જો આપણે x 1 છે આપણે લાવવાના છે કેટલા x જો પ્રથમ કેલા કે પ્રથમ પદ સાથે જ આપણે સરખાવવાનું છે પ્રથમ પદ x છે તો આપણે જે લાવવાનું છે કેટલા x તો જો અહીં એક વાર x છે અહીંયા એક વાર x છે કોઈ સહગુણક નથી એટલે ફક્ત કોઈના વડે જે કેટલા વડે ગુણીશું તે પણ કહેવાય 1 વડે ગુણીશું તો 1 વડે ગુણીએ છીએ તો x = 1 અહીંયા આપણે મળ્યું x વત્તા 1 આપણે ખ્યાલ છે ભાગાકાર 1 કેવી છે પુનરાવર્તિત બાકી છે ઓછા ઓછા તો જો અહીંયા આપણે ઓછા ઓછા x ઓછા x એટલે 0 1 ઓછા એટલે 0 એટલે આપણને મળ્યો અહીંયા 0 યાદ રાખજો આપણને શેષ મળી 0 અહીંયા હું લખું છું આપણે કે છે તો જો અહીંયા x - x 0 1 - 1 એટલે 0 અહીંયા હું લખું છું 0 જો આ પાટિયાની નીચે કે મેં લખ્યું છે શું છે 0 તો આપણે અહીંયા લખી શકાય શેષ બરાબર 0 તો જો ડાયરેક્ટલી તમને ફાવે તો પણ તમે કરી શકો છો અથવા તો આ રીતે પણ તમે કરી શકો છો x - 1 કયો વડે આ આપેલ બહુપદીને ભાગવાના છે તો આપણે પ્રથમ પ્રથમ પદ જોવાનું પ્રથમ અને પ્રથમ યાદ રાખો તો પ્રથમ પદ x ની 3 ઘાત છે એ કેટલા છે x મારે કેટલા લાવવાના છે અહીં x ની 3 ઘાત યાદ રાખો કેટલા લાવવાના છે x ની 3 ઘાત તો x ની 3 ઘાત લાવવા માટે આપણે આ x ને કેટલા ગુણીશું તો જો x - 1 કેટલા હોય તો આપણે x ને કેટલા ગુણીએ તો x ની 3 ઘાત સીધે સંખ્યા લખી x નો વર્ગ તો જો x ના વર્ગ વડે આ x ને ગુણીએ છીએ x ની 3 ઘાત આવી ગઈ પરંતુ જો આ x વર્ગ પ્રથમ પદને ગુણો છો બીજા પદને પણ ગુણવો પડે x સ્ક્વેર ઓછા 1 દૂત્યાંશ તો શું આવે ઓછા 1 દૂત્યાંશ x નો વર્ગ અહીંયા આપણે છે ઓછા 1 દૂત્યાંશ x નો વર્ગ આપણે ખ્યાલ છે ભાગાકાર પુનરાવર્તન બાકી ઓછો થશે જો વત્તા છે તો ઓછા એમ નહીં એમ પરંતુ જો ઓછા છે તો ઓછા વત્તા શું થઈ ગયા વત્તા આ ખાસ યાદ રાખો દાદાજી બહુ બહુ ખાસ યાદ રાખો આ ઉડી ગયા સરખા સરખા હવે આપણે આનો સરવાળો કરીએ 3x નો વર્ગ વત્તા 1 દૂત્યાંશ x નો વર્ગ આપણે એક જ દર્શાવી તો થશે 2 3 2 6 x નો વર્ગ વત્તા x વર્ગ તો કેટલા આવ્યા 7x નો વર્ગ ભાગ્યા 2 તો જો અહીંયા આપણે 7 ભાગ્યા 2 x નો વર્ગ આ બંને નું સાદું હવે હવે આપણે કહે છે ઉપરથી જે ચિહ્ન સાથે ઉપર દેવાનું છે વત્તા 3x ચલો કે હવે આપણે x ને જો આપણે કેટલા ગુણ્યા x બરાબર વડે ગુણ્યા હતા હાલ આપણે વાત કરીએ હવે આ x - 1 દૂત્યાંશ ને કેટલા વડે ગુણીએ તો આપણે 7 ભાગ્યા 2 x નો વર્ગ મળે તો તરત જ ખ્યાલ છે અહીંયા 1 x વડે ગુણીએ x x ને શું થઈ છે સ્કોર આગળ સરવાળો કરો છે 7 ભાગ્યા 2 તો આપણે એને વત્તા 7 ભાગ્યા 2 યાદ રાખજો વત્તા 7 ભાગ્યા 2 x વડે આપણે ગુણીએ છીએ તો શું આવશે 7 ભાગ્યા 2 x ને છે x નો વર્ગ હવે આ 7 ભાગ્યા 2 x ગુણ્યા ઓછા 1 દૂત્યાંશ આ બંનેનો ગુણાકાર થશે આ જે ભાગ છે આની સાથે ગુણાશે
તો શું થઈ જશે ઓછા 7 બે બે કેટલા થયા 4 ઓછા વત્તા ઓછા 7 એક 7 બે બે 4 એટલે થઈ ગયા ઓછા 7 ભાગ્યા 4 x તો અહીંયા આપણે મૂકી દીધી તો અહીંયા શું આવશે ઓછા 7 ભાગ્યા 4 7 ભાગ્યા 2 x નો વર્ગ ઓછા 7 ભાગ્યા 4 x હવે આપણે ભાગાકાર એક પુનરાવર્તિત બાદ કાઢીશું આવડી ગયું હવે આપણે સાદું બાકી છે તો જો અહીંયા ઓછા ઓછા પાછળ શું થઈ ગયા વત્તા તો 3 x વત્તા 7 ભાગ્યા 4 x આપણે ક્યાં છે 4 શું નીકળશે 10 4 તરી 12 x વત્તા 7 x કેટલા આવ્યા 19 x ભાગ્યા 4 એટલે ટૂંકમાં આપણે લખી શકીએ અહીંયા 19 ભાગ્યા 4 x આ બંને નું સાદું હવે આપણે ઉપરથી કેટલા ઉતરવાના છે જો અહીંયા 3 x આપણે ઉતાર દીધા હવે કેટલા ઉતરવાના છે છેલ્લે વધ્યા 1 હવે આપણે ખ્યાલ છે કેટલા વડે ગણીશું વત્તા 19 ભાગ્યા 4 x કારણ કે x તો આપેલો છે પરંતુ આપણે એ લાવવાનું છે 19 ભાગ્યા 4 x તો કેટલા ગુણીશું 19 ભાગ્યા 4 x ના કેટલા ગુણીશું ફક્ત 19 ભાગ્યા 4 x આવશે નહીં કારણ કે x આપેલો છે તો આપણે અહીંયા લખીએ x ઓછા d ની જેમ છે આપણે 19 ભાગ્યા 4 વડે ગુણીએ છીએ તો 19 ભાગ્યા 4 x આવી ગયું ત્યારે x આવી જાય હવે જો વત્તા ઓછા ઓછા કેટલા હશે 19 ભાગ્યા 4 ગુણ્યા 1 ભાગ્યા 2 એટલે 19 એકા 19 અને 4 કેટલા આવ્યા 8 તો અહીંયા આપણે મળે કેટલા મળે માઇનસ 19 ભાગ્યા હવે બાર કાઢી કરીએ વત્તા છે જે ઓછા એમ એટલે તે ઓછા છે વત્તા લઈને ઉઠી જાય હવે આ 1 વત્તા 19 ભાગ્યા 8 લસાઅ નીકળશે 8 એટલે 8 19 19 ને 8 જે છે એટલે 27 ભાગ્યા 8 તો ધન 27 ભાગ્યા 8 આપણે શોધે શેષ તો આપણે અહીંયા લખી શકીએ છીએ શેષ 27 ભાગ્યા 8 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ આપણને જે શેષ મળે છે એ કો તો શૂન્ય મળે છે શેષ કો તો શું મળે છે શૂન્ય અથવા તો શેષ જે મળે છે એ આ ભાજક બહુપદી ના x ની જે ઘાત છે એના કરતો ઓછી ઘાત વાળી આપણે શેષ મળે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ જે બહુપદી છે ને ત્રીજા નંબરની ભાજક બહુપદી વડે ભાગી x ની 3 ઘાત 3x 3x 1 ને x વડે ભાગી આપણને ખબર છે કે અહીંયા કેટલા લાવવા છે x ની 3 ઘાત x ની 3 ઘાત છે આપણે x ની 3 ઘાત લાવવા છે તો અહીંયા x ને કેટલા વડે ગુણીશું x ની 2 ઘાત વડે તો જો x ની 2 ઘાત ને એટલે તે x ની 3 ઘાત આપણે ઓછા કરીશું કારણ કે આપણે ખ્યાલ છે ભાગાકાર એટલે પુનરાવર્તિત બાદ કાઢીશું આ ઉડી ગયા ઉપરથી આપણે આવશે યાદ રાખીએ કેટલા આવશે 3 x નો વર્ગ હવે આપણે અહીંયા કેટલા લાવવા છે 3 x નો વર્ગ લાવવો છે તો કેટલા ગુણીશું આપણે ખ્યાલ છે વત્તા 3 x મળે તો 3 x ગુણ્યા એટલે x વર્ગ આ શૂન્ય થઈ ગયા ઉપરથી આપણે આવશે 3 x વિદ્યાર્થી મિત્રો આપણે ખબર છે x છે તો કેટલા વત્તા 3 વડે તો 3 ગુણ્યા x એટલે અહીંયા 3 x આવે બરાબર છે આ શૂન્ય થઈ ગયા અહીંયા નીચે આવ્યા નહીં હવે વિદ્યાર્થી મિત્રો x અને 1 x તો કેવી છે ચલ પદ છે એટલે 1 અચળ છે એટલે 1 ને x વડે ભાગી શકાય નહીં અને છેવટે વધે છે આપણે 1 તો અહીંયા આપણે લખી દઈએ શેષ કેટલી લખીશું 1 તો જો છેલ્લે લખાવે x ની 3 ઘાત કરતા 3 x તો 1 વત્તા 3 x વત્તા 1 ને 2 x વત્તા 5 વડે આપણે પ્રથમ ભાગ આવ્યો છે આપણે કેટલા લાવે છે x ની 3 ઘાત હવે એ કેટલા છે 2x હવે 2x ની જગ્યાએ મારે x ની 3 ઘાત લાવવી તો આપણે ધ્યાન છે કે આપણે x ના 2 વડે ગુણીએ છીએ x ની 2 ઘાત તો x અને x ની 2 ઘાત કેટલા થઈ ગયા x ની 3 ઘાત પણ તો અહીંયા તો 2 સહગુણક છે અને અહીંયા નથી તો શું કરવું પડશે આને 2 વડે ભાગવા પડશે તો 2x ને x ની 2 ઘાત વડે ગુણીએ એટલે 2 વડે શું કરવા પડે ભાગવા પડે તો 2 2 ઉડી જાય એટલે શું થશે x ની 3 ઘાત એટલે આપણે અહીંયા લખવું પડે 1 તૃતીયાંશ x ની 2 ઘાત આપણે આ 2x 5 સાથે ગુણીશું તો જો અહીંયા ઘાત જોઈએ
प्रथम पद ये दुख्यों x नो वर्ग ये आखा पत्ते को ना समझे x बत्ता पाँच बे बे पर ठीक है x नी बे ने x नी एक नी थोड़ी आ एक दुख्यों से x नो वर्ग का पाँच साथे को ना से ये पाँच घुने दुख्यों से पाँच दुख्यों अरे ये x नो वर्ग अरे एक की पता मैंने ये मुक्ति से x नी थोड़ी बत्ता पाँच दुख्यों से x नो वर्ग अभी जो आप कर ठीक है अभी ट्रोन आप ऊंचा ऊंचा से ट्रोन एक्स वन ऊंचा पांच दुखियों से तो ये भी लगती है ट्रोन एक्स वन ऊंचा पांच दुखियों से नो वर्ड लेसा किन्हों निकले से भी तो ये ट्रोन दो छह एक्स नो वर्ड ऊंचा पांच एक्स नो छह एक्स वर्ग मार जो पांच एक्स वर्ग किया ने एक दुखियों से एक्स वर्ग तो इंडिया अपने बने जो एक दुखियों से अनुसार तो देखे कि एक दुखियों से एक्स वर्ग भाई ऊपर से आपने बताया ट्रोन एक्स के बाद क्या बताया भाई आपने शुरू करवा मुझे आ बे एक्स बत्ता पांच में इनी संख्या वाले गुणे जैसे कि जो हमें एक दूसरे अपने को बोलते हैं तो बे एक्स ने एक्स वाले गुणे ले एक्स को वर्क तो है जे अपने एक्स ने एक्स वाले गुणे ले एक्स को वर्क थे जे परंतु माने कि क्या लगा चुके एक दूसरे तो आने अपने क्या गुणे से एक चतुर था ने बे एक कर से ये एक दूसरे उसके फिर तो बे एक्स बत्ता पांच ने एक भागे चार एक्स वाले गुणे तो एक भागे चार एक्स बे एक्स बे बे उड़ी गई दूसरे उसे इस प्रकार के करता हूँ तो आने अपने खाने साथ में ये तो पांच के का पांच नीचे चार तो पांच पुणे के तो काम के पांच से तो काम उस एक्स आते हैं कीमत उसके लिए नहीं है आप अपने ख्याल से कर दीजिए सकुला बेल के अबे ट्रोन एक्स ऊंचा पांच भागे चार क्या के बता जो ऊंचा भागा कर पुनः तो बात बाकी है ये ऊंचा घर से ट्रोन एक्स ऊंचा पांच भागे चार तो ये अपने ट्रोन एक्स ऊंचा पांच भागे चार लसा चार आपने रखी तो चार तरी बारे सौ का पांच है बारे सौ के पांच है तेरे सात तो सात भागे चार एक्स ये सात भागे चार एक्स ऊपर की संख्या एक आने अभी अपने लावा के सात भागे चार एक्स आपने क्या चें ये बी एक्स ये सात भागे आठ ये बी एक्स ये क्या थी ये सात भागे चार है तो ये है सात भागे चार अभी सात कूने पांच सात के टू पांतीस भागे ये सात भागे चार एक्स अपना पांतीस भागे आठ ये मुक्ति दी जाए व्यास कौन थे ये एक ऊंचा आपने ऊंचा ऊंचा कर सु ये बत्ता से ऊंचा रहे से बत्ता से ऊंचा रहे से एक ऊंचा पांतीस भागे आठ आठ लसा नहीं कर सके आठ नहीं है जाने का तो आठ ऊंचा पांतीस भागे आठ पांतीस मत आठ जाने से